સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદરેસા ઉભું કરેલ દેવામાં આવ્યું હતું જેને લઈ કોર્પોરેશન દ્વારા મદરેસાના સંચાલકોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી જોકે સ્વૈચ્છિક રીતે ડિમોલેશન ન કરાતા આખરે કાયદાની રૂવે આગળ વધીને કોર્પોરેશન દ્વારા આજે મદરેસાના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી ડિમોલેશન દરમિયાન સમગ્ર વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગોપીપુરા વિસ્તારની અંદર મદરેસા બનાવી દેવામાં આવ્યા હતા બાદ કોર્પોરેશન દ્વારા આવતા તેને દૂર કરવા માટેના પ્રયાસ શરૂ કરાયા હતા શરૂઆતમાં મદ્રેસાના સંચાલકો દ્વારા દસ થી પંદર દિવસમાં સ્વૈચ્છિક રીતે મદ્રેસા દૂર કરવાની વાત અધિકારીઓ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મદ્રેસાના સંચાલકો દ્વારા સમગ્ર કેસને વફફ બોર્ડમાં લઈ જવાયો હતો વકફ ફ્રોડ બાદ આ કેસ હાઈકોર્ટમાં જતાં હાઈકોર્ટે આ બાંધકામ ગેરકાયદેસર રીતે જણાવી સુરત મહાનગરપાલિકાને પોતાની સત્તાથી દૂર કરી શકે છે તે પ્રકારનો હુકમ કર્યો હતો જેને ધ્યાન રાખીને આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી છે મદ્રેસા જમીન દોસ્ત કરી નાખ્યું હતું મદ્રેસાના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે તમામ પોતાના નામે વિરાબીલ આવે તે પ્રકારની તજવીજ હાથ ધરી હતી પરંતુ આંકણી વિભાગ દ્વારા કેટલાક પુરાવા માંગવામાં આવ્યા હતા જેને આધરે નક્કી થયું હતું કે તેઓ આ મિલકતના માલિક નથી આકારણી વિભાગ દ્વારા વેરા ન સ્વીકારતા મદ્રેસા સંચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી ગોપીતળા નજીક કાયદેસર ને ગેરકાયદેસર મદ્રેસાઓના વિવાદ વકફ બોર્ડ સમક્ષ ચાલી રહ્યો છે પાલિકા જવાબ રજૂ કરે ત્યાં સુધી વકફ બોર્ડ સ્થળ સ્થિત યથાવત રાખવા હુકમ કર્યો હતો પાલિકાએ કોર્ટમાં પુરાવા રજૂ કરી મદ્રેસાની સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવ્યા હોવાના પુરાવા કર્યું હતું આખરે તમામ નીતિ નિયમોને આધારે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી